ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો મિત્રો, આગળ આપણે ભાગ 1 માં પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 નું સોલ્યુશન જોયું. તો હવે આપણે ભાગ 2 માં પ્રશ્ન 4 નું સોલ્યુશન કરીશું. તો ચાલો જોઈએ. જુઓ પ્રશ્ન 4 નો અ. જુઓ પ્રશ્ન 4 નો અ. નીચેના દાખલા ગણો ગમે તે 3. 3 માર્ક્સ નો છે, બરાબર? અહીંયા 4 દાખલા આપેલા છે, બરાબર? તમારે 4 દાખલા ગણવાના છે, બરાબર? તો જુઓ, 1 નંબરના દાખલાની રકમ 425 પ્લસ 163. 425 પ્લસ 163. જુઓ, 5માં 3 ઉમેરીએ તો કેટલા થાય? 8. 2માં 6 ઉમેરીએ તો કેટલા થાય? 8. 4માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 4માં 1 ઉમેરો, કેટલા થશે? 4માં 1 ઉમેરીએ તો 5. કેટલો આવ્યો જવાબ? 588. બીજા દાખલાની રકમ જુઓ, 856 પ્લસ 134. 856 પ્લસ 134. 6માં 4 ઉમેરો, કેટલા થશે? 10. 10 16, વધી પરી 1. 1 ને 5 6, 6માં 3 ઉમેરીએ તો કેટલા થાય? 9. 8માં 1 ઉમેરો તો કેટલા થશે? 8માં 1 ઉમેરીએ તો 9. કેટલો જવાબ આવ્યો? 990. તો આ રીતે દાખલા ગણવાના છે. આગળ જુઓ, 3 નંબરના દાખલાની રકમ 754 માઇનસ 221. 754 માઇનસ 221. ચાલો શું કરવાની છે? બાદબાકી. 4માંથી 1 બાદ કરે તો કેટલા બાકી રહે? 3. 5માંથી 2 બાદ કરે તો કેટલા બાકી રહે? 3. 7માંથી 2 બાદ કરો, કેટલા બાકી રહેશે? 5. 7માંથી 2 બાદ કરીએ તો 5 બાકી રહે. કેટલો જવાબ આવ્યો? 533. આગળ જુઓ, 4 નંબરના દાખલાની રકમ 982 માઇનસ 154. 982 માઇનસ 154. 2માંથી 4 બાદ થશે? ન થાય. તો શું કરવું પડે? ડસકો લેવો પડે. ચાલો, બાજુના સ્થાનમાંથી ડસકો લઈએ. દસકના સ્થાનમાંથી 8ની ઉપર લખશું 7, 2ની ઉપર લખશું 10કાના 10 ને આ 2, એટલે કે 2ની ઉપર લખશું 12. હવે 12માંથી 4 બાદ કરો, 12માંથી 4 બાદ કરો, કેટલો આવશે જવાબ? 8. 7માંથી 5 બાદ કરો, કેટલા બાકી રહેશે? 7માંથી 5 બાદ કરીએ તો 2. 7માંથી 5 બાદ કરો, કેટલા બાકી રહે? 2. 9માંથી 1 બાદ કરો, કેટલા બાકી રહેશે? 8. 9માંથી 1 બાદ કરીએ તો 8 બાકી રહે. કેટલો આવ્યો જવાબ? 828, બરાબર? તો મિત્રો, આ રીતે તમારે દાખલા ગણવાના છે, બરાબર? જો તમને અહીંયા કીધું છે કે ગમે તે 3 જ ગણવાના, પણ આપણે અહીંયા 4 દાખલા આપેલા છે, તો 4 દાખલા ગણવાના છે, બરાબર? પ્રશ્ન 4 નો બ. નીચેના વ્યવહારિક દાખલા ગણો ગમે તે 2. 4 માર્ક્સ નો, બરાબર? અહીંયા તમને 3 દાખલા આપેલા હશે, બરાબર? સૂચના શું આપી છે? કે ગમે તે 2 દાખલા ગણવાના, પણ તમારે 3 દાખલા ગણવાના, બરાબર ને? તો ચાલો જુઓ, પહેલા દાખલાની રકમ 1 કારખાનામાં પહેલા દિવસે 260 બલ્બ બન્યા, બીજા દિવસે 126 બલ્બ બન્યા. તો કારખાનામાં 2 દિવસમાં કુલ કેટલા બલ્બ બન્યા? ફરી એકવાર રકમ રિપીટ કરીએ. 1 કારખાનામાં પહેલા દિવસે 260 બલ્બ બન્યા, બીજા દિવસે 126 બલ્બ બન્યા. તો કારખાનામાં 2 દિવસમાં કુલ કેટલા બલ્બ બન્યા? તો જુઓ, પહેલા દિવસે કારખાનામાં કેટલા બલ્બ બને છે? 260 બલ્બ બને છે. અને બીજા દિવસે કારખાનામાં 126 બલ્બ બન્યા. આપણે શોધવાનું શું છે? 2 દિવસમાં કુલ કેટલા બલ્બ બન્યા છે એની સંખ્યા શોધવાની છે. તો કુલ બલ્બની સંખ્યા શોધવા માટે આપણે શું કરીશું? સરવાળો કરીશું, કેમ કે આપણે કુલ બલ્બની સંખ્યા શોધવાની છે, બરાબર? તો જુઓ, 260 બલ્બ
पहला दिवसे बन्या प्लस बीजा दिवसे केतला बल्ब बन्या 126 बल्ब बीजा दिवसे बन्या। આપણે શું શોધવાનું છે? બે દિવસના કુલ બલ્બની સંખ્યા શોધવાની છે, એટલે કે આપણે કુલ બલ્બ શોધવાના છે। બલ્બ કુલ બન્યા એ આપણે શોધવાનું છે। તો ઝીરો માં છ ઉમેરે તો કેટલા થાય? છ। છ માં બે ઉમેરો કેટલા થશે? આઠ। બે માં એક ઉમેરીએ તો કેટલા થાય? બે માં એક ઉમેરીએ તો ત્રણ થાય। કેટલો આવ્યો જવાબ? 386। તો કુલ કેટલા બલ્બ બન્યા બે દિવસમાં? 386 બલ્બ બન્યા। તો આપણે જવાબમાં લખશું, તો જવાબમાં લખશું તો કારખાનામાં બે દિવસમાં કુલ 386 બલ્બ બન્યા। કેટલા બલ્બ બન્યા? કુલ 386 બલ્બ બન્યા, બરાબર ને? કેટલા બલ્બ બન્યા? 386 બલ્બ બન્યા। તો આ રીતે દાખલો ગણવાનો છે। તમારે બાજુમાં અહીં વિગત પણ લખવાની છે। બીજા દાખલાની રકમ જુઓ। એક વખાણમાં 165 ઘઉંની ગુણ અને 492 ચોખાની ગુણ છે, તો આ વખાણમાં કુલ ઘઉં અને ચોખાની કેટલી ગુણ છે? ફરીથી એકવાર રકમ વાંચીએ। એક વખાણમાં 165 ઘઉંની ગુણ અને 492 ચોખાની ગુણ છે, તો આ વખાણમાં કુલ ઘઉં અને ચોખાની કેટલી ગુણ છે? તો જુઓ, અહીંયા આપણને 165 ઘઉંની ગુણ છે, વખાણમાં 165 ઘઉંની ગુણ છે, બરાબર, અને 492 ચોખાની ગુણ છે। આપણે શોધવાનું શું છે? કુલ ગુણની સંખ્યા શોધવાની છે, એટલે કે વખાણમાં કુલ કેટલી ગુણ છે એ આપણે શોધવાની છે। આપણે કેટલી ગુણ છે એ આપણે શોધવાનું છે। ઘઉં અને ચોખાની કુલ ગુણની સંખ્યા શોધવાની છે, તો શું કરશું? સરવાળો પ્લસ કરીશું। તો ચાલો જુઓ, 165 ઘઉંની ગુણ પ્લસ 492 ચોખાની ગુણ આપણે શોધવાનું છે, કુલ શોધવાનું છે, કુલ ગુણ ચોખાની અને ઘઉંની। ચાલો સરવાળો કરીએ ને। પાંચમાં બે ઉમેરો તો કેટલા થાય? 60। છમાં નવ ઉમેરીએ તો કેટલા થાય? છમાં નવ ઉમેરીએ તો કેટલા થાય? 15। 15નો 5 વડી ભરી 1, 1ને 1 2, 2માં 4 ઉમેરો કેટલા થશે? 6। 2માં 4 ઉમેરીએ તો 6, કેટલો આવ્યો જવાબ? 657। તો વખાણમાં ઘઉં અને ચોખાની કુલ ગુણ કેટલી થઈ? 657, બરાબર। તો આપણે જવાબ લખીશું, જવાબ તો વખાણમાં ઘઉં અને ચોખાની કુલ 657 ગુણ થાય, બરાબર। જવાબ તો વખાણમાં ઘઉં અને ચોખાની કુલ 657 ગુણ થાય, સમજાયું? તો કુલ ગુણ કેટલી થાય વખાણમાં? 657 થાય। કોની? ઘઉં અને ચોખાની કુલ ગુણ 657 થાય। હવે જો આગળ ત્રીજા દાખલાની રકમ। રાજુભાઈ પાસે 870 રૂપિયા હતા, તેમાંથી તેમણે ટ્રેક્ટરનું ભાડું 225 રૂપિયા આપ્યું, તો હવે રાજુભાઈ પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? ફરી એકવાર રકમ વાંચશું।
રાજુભાઈ પાસે 870 રૂપિયા હતા, તેમાંથી તેમણે ટ્રેક્ટરનું ભાડું 225 રૂપિયા આપ્યું. તો હવે રાજુભાઈ પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? રાજુભાઈ પાસે 870 રૂપિયા હતા, બરાબર. તેમાંથી તેમણે ટ્રેક્ટરનું ભાડું કેટલા રૂપિયા ચૂકવ્યું? 225 રૂપિયા ચૂકવ્યું, એટલે કે આપ્યું. તો આપણે શું શોધવાનું છે કે રાજુભાઈ પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા છે એ આપણે શોધવાનું છે, કે રાજુભાઈ પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા એ આપણે શોધવાનું છે. તો શું કરશું આપણે બાકી રૂપિયા શોધવા માટે? બાદ બાકી, બરાબર ને. તો જુઓ, 870 રૂપિયા હતા માઇનસ 225 રૂપિયા. શાનું ભાડું ચૂકવ્યું? ટ્રેક્ટરનું ભાડું આપ્યું. 225 રૂપિયા ટ્રેક્ટરનું ભાડું આપ્યું, બરાબર. આપણે શોધવાનું છે બાકી રૂપિયા, કેટલા રૂપિયા બાકી રહ્યા એ આપણે શોધવાનું છે. રૂપિયા બાકી રહે, ઝીરો માંથી પાંચ બાદ થશે ન થાય, શું કરવું પડે? બાજુના સ્થાનમાંથી ધસકો લેવો પડે. ચલની લસકના સ્થાનમાંથી ધસકો લઈએ. સાત ની ઉપર કેટલા લખશું? છ. ઝીરો ની ઉપર દસ. દસ માંથી પાંચ બાદ કરીએ તો કેટલા બાકી રહે? પાંચ. છ માંથી બે બાદ કરીએ તો કેટલા બાકી રહે? ચાર. આઠ માંથી બે બાદ કરો કેટલા બાકી રહેશે? આઠ માંથી બે બાદ કરીએ તો છ બાકી રહે. કેટલો આવ્યો જવાબ? 645. તો રાજુભાઈ પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? 645, બરાબર. તો આપણે જવાબમાં લખશું, તો હવે રાજુભાઈ પાસે 645 રૂપિયા બાકી રહે. તો રાજુભાઈ પાસે કેટલા રૂપિયા બાકી રહે? 645 રૂપિયા બાકી રહે. તો મિત્રો, આ રીતે તમારે વ્યવહારિક દાખલા ગણવાના છે. સમજ પડી ગઈ? પ્રશ્ન 4 નો ક ખૂટતા સ્થાન પૂર્ણ કરો. કેટલા માર્ક્સ નો છે? 3 માર્ક્સ નો છે. તો જુઓ, અહીં તમને સંખ્યા આપેલી છે, કેટલી જગ્યાએ તમારે ખૂટતા સ્થાન પૂરવાના છે, એટલે કે ખૂટતો અંક શોધીને લખવાનો છે, બરાબર. તો જુઓ, એક નંબરમાં અહીં આ બીજી સંખ્યામાં એકમના સ્થાનનો અંક આપણે શોધવાનો છે. અહીં જવાબમાં જુઓ, દશકના સ્થાનનો અંક આપણે શોધીને લખવાનો છે. તો ચાલો જુઓ, પાંચમાં કેટલા ઉમેરીએ તો 7 જવાબ આવે? તો પાંચમાં 2 ઉમેરીએ તો 7 જવાબ આવે. 3માં 4 ઉમેરો, કેટલો આવશે જવાબ? 7, બરાબર. તો આ રીતે તમારે ખૂટતા સ્થાન પૂર્ણ કરવાના છે, એટલે કે અંક લખવાના છે. 1માં 4 ઉમેરીએ તો કેટલા થાય? 5. અહીં આપેલો છે જવાબ, બરાબર ને. તો કેટલો જવાબ આવ્યો આપણો પહેલા દાખલાની રકમનો? 577, બરાબર. તો આ રીતે તમારે ખૂટતા સ્થાન પૂર્ણ કરવાના છે, એટલે કે અંક શોધીને લખવાના છે. આગળ જુઓ બીજા દાખલામાં. અહીં પહેલી સંખ્યાનો આપણે આ 100 સ્થાનનો અંક શોધવાનો છે, અને અહીં એકમના સ્થાનના અંક એટલે કે જવાબનો એકમના સ્થાનનો અંક આપણે શોધવાનો છે. તો જુઓ, 7માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 8. 4માં 3 ઉમેરીએ તો 7 જવાબ આપેલો છે. હવે અહીં આપણે આ ખૂટતો અંક શોધવાનો છે. તો 2માં કેટલા ઉમેરીએ તો 6 જવાબ આવે? કેટલા ઉમેરીએ? 2માં 4 ઉમેરીએ તો 6 જવાબ આવે. તો કેટલો આવ્યો જવાબ? બીજા દાખલાની રકમનો જવાબ આવ્યો 678, બરાબર. આગળ જુઓ ત્રીજા દાખલાની રકમમાં. અહીં આ બીજી સંખ્યામાં દશકના સ્થાનનો અંક શોધવાનો છે, અને અહીં એકમના સ્થાનના અંક જવાબનો અંક શોધવાનો છે, બરાબર. તો ચાલો જુઓ, 4માંથી 2 બાદ કરો. 4માંથી 2 બાદ કરો, કેટલો આવશે જવાબ? 4માંથી 2 બાદ કરીએ તો 2.
ટોંક મળી ગયો. હવે 6 માંથી કેટલા બાદ કરીએ તો 3 જવાબ આવે? 6 માંથી કેટલા બાદ કરીએ તો 3 જવાબ આવે? 6 માંથી 3 બાદ કરીએ તો 3 જવાબ આવે. આગળ જુઓ, 7 માંથી 1 બાદ કરીએ તો કેટલો જવાબ આવે? 6. 7 માંથી 1 બાદ કરીએ તો 6 જવાબ આવે, અહીં આપેલો છે. બરાબર, તો ત્રીજા દાખલાની રકમનો જવાબ કેટલો આવ્યો? 632. કેટલો આવ્યો જવાબ ત્રીજા દાખલાની રકમનો? 632. તો મિત્રો, આ રીતે તમારે ખોટા સ્થાન પૂર્ણ કરવાના છે, એટલે કે અંક શોધીને લખવાના છે. બરાબર, જ્યાં સરવાળો કરવાનો હોય જે દાખલામાં, ત્યાં સરવાળો કરવાનો, અને જ્યાં બાદબાકી કરવાની હોય ત્યાં બાદબાકી કરીને જવાબ શોધીને લખવાના છે. એટલે કે સંખ્યાના ખોટા સ્થાન, એટલે કે અંકો શોધીને લખવાના છે. સમજ પડી ગઈ? તો મિત્રો, આપણે ગણિત વિષયનું મોડલ પેપર 2નું સોલ્યુશન જોયું. તમને સમજ પડી ગઈ હશે? પડી સમજ? તો મિત્રો, આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.